ખૂબ જ તોફાની મસ્તીકોર અને ખાવાનો શોખીન એવો કુસ ઉર્ફે ગોલી આપણી સાથે છે અને આપણે તેની સાથે વાત કરીશું જી ગોલી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી થેન્ક થેન્ક યુ યુ સુરત આવીને સૌથી પહેલો સવાલ કેવું લાગી રહ્યું છે સુરત ફર્સ્ટ ટાઈમ નથી આવી રહ્યો બહુ જ વાર આવેલો છું પહેલાં અને જ્યારે પણ આવું છું સુરત નહીં પણ આખું ગુજરાતમાં જે તારક મહેતા કૌટા ચશ્માને અટૂટ પ્રેમ મળે છે એ બદલ મારી બહુ અપ્રિસિએશન છે એ વાતને અને અહીંયા લોકોને એવું જ લાગે છે કે અમે એમના ઘરના છે કારણ કે છેલ્લા બાર વર્ષથી અમે સાડા આઠ વાગે રોજ એમના ઘરે આવીએ છીએ તો બહુ એવું લાગે કે બહુ પર્સનલ હોય તમે ગુજરાત આવો તો તમે અહીંયા લોકોને મળે તો એવું લાગે કે બહુ ઘરના જ લોકો છે અને બહુ પર્સનલ ફિલિંગ આવે ગોલી શોમાં તમે ખૂબ જ મસ્તી ખો છો તોફાન કરો છો તો સેટ ઉપર તમે કેવા હો છો ને રિયલમાં તમે કેવા છો એટલે ડેફિનેટલી એક પાત્ર પ્લે કરતા હોઈએ તો ડિફરન્સ તો આવે પણ મસ્તી એનો મતલબ એ નથી કે એમાં મારી મસ્તી કોઈ ખૂટી જાય કારણ કે જે કુશ મસ્તી કરે છે એ જ મસ્તી ગોલીમાં જે પાત્ર છે એમાં એડ થતી હોય એ કોઈક જે ગોલીની મસ્તી હોય એ કુશમાં એડ થતી હોય એટલે ઇટ ગેટ્સ બેલેન્સ્ડ ઓફ ખુશ હું તમને એ પૂછવા માંગીશ કે તમે બાર વર્ષથી આ શોનો હિસ્સો છો તમારું આખું નાન પણ આ શોમાં વીત્યું છે અને હવે તમે ગ્રોનઅપ પણ આ શોની સાથે થયા છો તો કેવું લાગી રહ્યું છે કે તમારું આખું બાળપણથી તમારું યંગસ્ટર્સ આખું આ શોને તમે સમર્પિત કર્યું છે તમે જાણે જીવન જીવી રહ્યા રાઈટ તો એનો એક જ બહુ મોટો ફાયદો છે કે લોકો પાસે પોતાના બચપનના ફોટો હોય છે મારી પાસે મારું આખું બચપન રેકોર્ડેડ પડેલું છે ને જેટલા પણ એટલે હું દસમીમાં હતો જ્યારે મેં આ શો જોઈન કર્યો અને હવે મારું એજ્યુકેશન પતી ગયું છે મેં માસ્ટર્સ કર્યું તો ત્યારથી જે આખો પીરિયડ છે એ મારો આખો રેકોર્ડ થયો છે અને આઈ એમ વેરી ગ્રેટફુલ એનાથી ખબર પડે છે કે કેટલો મોટો શો છે અને કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી મને મળી હતી થેન્ક યુ તમારો ફેવરિટ કો સ્ટાર સેટ ઉપર કોણ છે મારો સ્ટાર એટલે જો એવું જ છે જે રીતના બાગાભાઈએ કીધું ને તન્મભાઈએ કીધું કે હવે બાર વર્ષ થઈ ગયા છે એકદમ ફેમિલી જેવું થઈ ગયું છે એટલે પિકિંગ વન ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે અમે તો એ બધા સાથે હોઈએ ને બધા ફેવરેટની વસ્તુ નહીં પણ એઝ એન ઓડિયન્સ અગર મને જોવાનું હોય તો મને ભીડેભાઈ અને જેઠાલાલનો કેરેક્ટર સખત ગમે છે કુશ તમે સેટ ઉપર કઈ રીતની મસ્તી કરતા હો છો બિકોઝ કે તમારું પર્સનલ બોન્ડિંગ હોવું ખૂબ જરૂરી છે જ્યારે તમે કેમેરા પર પણ એ બતાવો છો તો સેટની ઓન બિહાઇન્ડ પણ તમારે એટલી મસ્તી થાય છે કે પછી બધા સિરિયસ રહી છે ના ના એ તો કોઈ પણ કામ તમે કરો એ સિરિયસલી તો થાય જ નહીં એમાં અગર તમે થોડી મસ્તી કરો તો જે સ્મૂધલી કામને કામ કામ ન લાગવું જોઈએ અમારે અહીંયા એ જ પોલિસી છે કારણ કે હવે બાર વર્ષ થઈ ગયા છે બધાને કામ આવડી ગયું છે બધા હવે ટેવાઈ ગયા છે એ ચીજથી એટલે ઓબ્વિયસલી મસ્તી મને લાગે છે સેવન્ટી થતું થતી હશે કામ થર્ટી પર્સન્ટ થતું હશે અને જે તમારા રિલ લાઈફના મમ્મી પપ્પા છે તેમની સાથે તમે કેટલા ક્લોઝ છો કે કોમલ ભાભી છે હાથી કોમલ ભાભી અને હાથીભાઈ સાથે સખત સખત ક્લોઝ છે હું કહું છું મારું સેકન્ડ હોમ જ છે અને સેટ ઉપર મારા કોઈ મમ્મી પપ્પા હોય તો એ લોકો જ છે અને એ લોકો જ નહીં ખાલી પણ જેટલા પણ અમે બાવીસ આર્ટિસ્ટો છે એ બધા મારા મમ્મી પપ્પા જ છે કારણ કે કોઈપણ ચીજમાં હું રોંગ જતો હોઉં કે કોઈપણ ચીજમાં કાંઈ કરતો હોઉં તો મને તરત ગાઈડન્સ અવેલેબલ હોય છે એટલે એવું જ છે એટલે બધા ત્યાં એટલા જ ક્લોઝ છે અને બહુ ભગવાનની દયાથી આવી ટીમ બહુ ઓછા લોકોને નસીબ થાય અને મને થઈ છે આઈ એમ વેરી ગ્રેટફુલ કુશ હું તને પર્સનલ એક સવાલ પૂછવા માંગીશ કે સેટ પર હાથીભાઈ જે હતા તેમનો અચાનકથી ડેથના આપણે ન્યૂઝ મળ્યા અને મે બી તમે લોકો રાત સુધી એની પર એ કરતા હશો અને સવારમાં તમને અચાનક આ ન્યૂઝ મળ્યા તો કેવું તમને લાગ્યું હતું તે ટાઈમની તમારી ફિલિંગ્સ કઈ રીતની હતી ડેફિનેટલી બહુ શોકિંગ હતું પણ એનો મતલબ એ નથી કે એ બહુ દુઃખદ મોત નહોતી કારણ કે એમણે જે એમની લાઈફ જીવી છે એમ અમે લોકોએ જોઈ છે અને એ બહુ જ સારી રીતે અને બહુ જ મજા કરી છે એમને લાઈફમાં અને એ પણ એવો રિગ્રેટ નથી અને એમના જેવા કદાચ માણસ કદાચ જ ધરતી ઉપર પેદા થઈ શકે કારણ કે હી વોઝ વન ઓફ અ મિલિયન કારણ કે હંમેશા હસતા રહેતા હતા અને એમણે એવું નથી કે એમને પોતાની લાઈફ ભલે એમના વેટના કારણે હોય કે કાંઈ પણ હોય એમને એમની લાઈફ જીવી નથી એવું નહોતું એમણે એમની લાઈફ ફૂલ્લી જીવી હતી અને જેટલી પણ એક એક એ માનતા હતા કે એક એક પલ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એક એક પલ જીતા હતા તો એટલે ડેફિનેટલી શોકિંગ હતું આ ન્યૂઝ પણ વી ગોટ ઓવર કારણ કે અમને ખબર અમને ખબર હતી કે એ બહુ પીસફુલ ડેથથી ગુજર્યા છે કારણ કે એક ઊંઘમાં ગયા મતલબ આટલું વેઇટ હોવા છતાંય આટલું બધી તકલીફો હોવા છતાંય એમને જે મોત મળી એ ઊંઘમાં મળી તો એનાથી એ ભગવાને એમને એ જ આશીર્વાદ આપ્યો કે તે તારી લાઈફ જીવી લીધી હવે તારી મોત એકદમ પીસફુલી થશે આગળ જઈને પણ તમે એક્ટિંગમાં જ કરિયર બનાવવા માંગો છો કે પછી બીજું કંઈ કરવા માંગો છો એટલે વિશ તો એવી જ છે કે મને એક્ટિંગમાં કરિયર બનાવવું છે પણ હવે આગળ ભગવાનની દયાથી ખબર નહીં શું થશે

મારું ફેવરેટ ફૂડ એવું નથી પણ મારું ફેવરેટ ફૂડ જે પણ મમ્મી બનાવે એ મારું ફેવરેટ ફૂડ જ હોય છે કારણ કે અમારું શૂટિંગના કારણે એવું થતું હોય છે કે ઘરનું ખાવાનું અમે બહુ ઓછું ખાતા હોઈએ છીએ તો જ્યારે પણ ઘરનું ખાવાનું ખાઉં છું ત્યારે મને અટમો સેટિસ્ફેક્શન મળે છે લોકડાઉન હતું અને લોકડાઉનમાં ખૂબ લાંબો સમય તમે ફેમિલી સાથે વિતાવ્યો હશે અને મે બી આટલા વર્ષોમાં તમને આટલો બધો સમય ક્યારેય નહીં મળ્યો હોય તો એ વખતે તમે શું કર્યું કઈ રીતે તમારો ટાઈમ સ્પેન્ડ કર્યો મે બી તમને કંટાળો પણ આવી ગયો હશે કારણ કે આટલો બધો સમય તમે ક્યારેય ઘરે પણ નહીં રહ્યા હોય શું કર્યું તમે લોકડાઉનમાં મને તો આદત જ નથી ઘરે બેસવાની આટલી કારણ કે હું દસ વર્ષ એટલે હું દસ વર્ષનો હતો ત્યારથી હું કામ કરી રહ્યો છું અને આ સડન લોકડાઉન આવી ગયું ને પાંચ મહિના અમને ઘરે બેસવું પડ્યું ચાર મહિના પણ એ ચાર મહિના બહુ રિલેક્સિંગ હતા અને બહુ બધું પોતાની જાત માટે ખબર પડી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો મારી નાની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો મને બહુ જ મજા આવી એટલે એવું કંઈ કંટાળા જેવું તો ન લાગ્યું પણ પાછું કામ પણ તરત ટાઈમે ઉપર ચાલુ થઈ ગયું એટલે એ પણ મજા આવી ગઈ જેટલો ટાઈમ ફેમિલીને આપવાનો હતો એ ફેમિલીને પણ આપ્યો હવે જેટલો ટાઈમ કામને આપવાનો છે એ પણ આપ્યો એન્ડ કુસ બીજો એક સવાલ એ પૂછવા માગીશ કે ઘણા બધા કેરેક્ટર ચેન્જ થયા છે હાલમાં અને ટપુ સેનાની પણ વાત કરીએ આપણે તો ટપ્પુ સેનામાં પણ ટપ્પુ ચેન્જ થઈ ગયો છે સોનું પણ બે વાર ચેન્જ થઈ ગયું છે તો કઈ રીતનું હોય છે કારણ કે તમે કોઈ કેરેક્ટર સાથે એકદમ બોન્ડિંગ થઈ ગયું હોય છે ક્લોઝ થઈ ગયું ને પછી અચાનક એ કેરેક્ટર બદલાઈ જાય છે તો તમને કોઈ તકલીફ પડે છે તકલીફ તો પડે પણ શો મસ્ટ ગો ઓન એટલે આ તો કેરેક્ટર ચેન્જ થાય છે કોઈક વાર લોકો બીમાર હોય છે કોઈક વાર લોકોના પગ તૂટી જાય છે કોઈક વાર લોકોને શું શું થાય છે તો એ શૂટિંગ ઉપર આવવાનું શૂટિંગ તો કરવું જ પડે કારણ કે તમારા ઘરે સાડા આઠ વાગે ડેલી ટેલિકાસ્ટ તો ચાલુ જ હોય છે એટલે શો મસ્ટ ગો ઓન એટલે કેટલું પણ ચેન્જીસ થઈ જાય કાંઈ પણ થઈ જાય વી હેવ ટુ બી એટ ઇટ અને તમારો લાઈફનો ફંડા શું છે મારો લાઈફનો ફંડા એ છે કે મને એવું લાગે છે કે આપણા બ્રેઇનમાં એક કેમિકલ હોય છે ડોપામિન તો એ ડોપામીન જ્યારે આપણે કાંઈ પણ ચોકલેટ ખાઈએ કે કાંઈ પણ ખાઈએ કે આપણી મનપસંદ વસ્તુ કરીએ તો એ ડોપામીન રિલીઝ થાય ને આપણે બ્રેનને કહે કે હાથ તને ગમે છે તો મને એવું કેવું છે જે પણ યુવાનો હોય જે પણ આ ઇન્ટરવ્યુ સાંભળતા હશે કે ડોન્ટ ચેઝ ડોપામીન ચેઝ ડિસિપ્લિન એટલે એ ડોપામિનને ચેઝ નહીં કરો એ હાઈલી અડિક્ટિવ છે તમને એ જ ચીજો કરાવશે જે તમને ગમશે પણ તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે અમારા વ્યુઅર્સને શું કહેશો લાસ્ટમાં હું વ્યૂવર્સને એ જ કહીશ કે હમણાં જે આ મહામારી છે એનાથી આપણે જૂંઝી રહ્યા છે અને આપણને અગર આપણા હજી પચાસ વર્ષો આપણા બચ્ચાઓ માટે પણ અગર આ દુનિયાને બચાવવું હોય તો આપણે અત્યારે થોડીક સેફ્ટી મેન્ટેન કરવી પડશે આ કોવિડ નાઇન્ટીનને આપણે બહુ જ લાઇટલી લઈએ છીએ ઇન્ક્લુડિંગ મી એટલે આપણે પણ કોઈક વાર થઈ જાય આપણે પ્રોપર સેનિટાઈઝ ન કરીએ પ્રોપર પાણી ના પીએ આપણા હેલ્થનું ધ્યાન રાખવાનું આ પ્રાઇમ સમય છે તો જેટલા પણ જોઈએ છે જેટલા પણ લાઇટલી લે છે કોવિડને ના લે અને બસ આમ જ તારક મહેતાને પ્રેમ કરતો કરતા રહેજો અને જોતા રહેજો તારક મહેતા કોલ્ટેજમાં ને હસતા રહેજો જી બિલકુલ તો આ હતા જે તારક મહેતામાં ગોલીનું પાત્ર ભજવે છે તે કુશ શાહ કે જેઓએ ખાસ ચેનલ સુરતને મુલાકાત આપી અને તેઓ જે સેટ ઉપર જે મસ્તી કરે છે તેવા જ તેઓ રિયલમાં પણ છે સોમાં જેવા દેખાય છે તેવા તેઓ રિયલમાં પણ એટલી જ મસ્તી કરે છે અને તેને કારણે જ સોમાં તેઓની મસ્તી અને જે બોન્ડિંગ છે તે દેખાય છે કેમેરા પર્સન હેમંત સાથે નિકિતા ચલ્યાવાલા ચેનલ સુરત